એક મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદમાં બની લૂંટની ઘટના, 40 લાખની લૂંટની ઘટના અમદાવાદમાં બની છે. જાણકારી મળી છે તે મુજબ કર્ણાવતી ક્લબ પાસે 40 લાખની લૂંટની ઘટનાને અંજામ આપી લૂંટારુઓ ફરાર થઈ ગયા. અમદાવાદમાં 40 લાખની લૂંટની ઘટના બનતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે. કર્ણાવતી ક્લબની સામે 40 લાખની લૂંટ ચલાવી કેટલાક શખ્સો ફરાર થઈ ગયા. કોન્ટ્રાક્ટરનું ધ્યાન ચૂકવીને લૂંટારુઓ ફરાર થયા છે. પોલીસ સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અમારા સંવાદદાતા વિપુલ બાલધા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. વિપુલ, લૂંટની આ ઘટનાને લઈને શું વિગતો છે? જી, જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રકારે એક બિલ્ડર કે જેમને ગાડીમાં પંચર હોવાનું કહીને એ લોકોને ઊભા રાખ્યા હતા અને લૂંટારુઓ જે છે તે તેમની ગાડીમાંથી 40 લાખ જેટલી રકમ લઈને અહીંયાથી ફરાર થઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સમગ્ર ઘટનાને પગલે હાલ પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે. તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ જે છે તે ફૂટેજ પણ મેળવવાની પ્રયાસ જે છે તે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સેટેલાઇટ વિસ્તારમાં આ ઘટના બની છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે જ ગાડીમાંથી લૂંટારુઓ જે છે તે 40 લાખ રૂપિયા જેટલી રકમ લઈને જે છે તે ફરાર થઈ ચૂક્યા છે. ટિટાનિયમ સેન્ટર આંગળિયાથી પૈસા લઈને આવતો હતો. રસ્તામાં બે જણાએ મને ટ્રેપ કર્યો. એક જણાએ તો એગ્રેસિવલી મારી ગાડી દબાવી અને મને કીધું કે, મને એવું લાગ્યું કે મારી ગાડી કદાચ એને અડી ગઈ હશે, એટલે મેં ઊભી રા સ્લાઇડ ધીમી કરીને પૂછ્યું કે ભાઈ શું છે? તો કે ગાડીમાં પંચર છે. મેં ધ્યાન ના આપ્યું, મેં જવા દીધી. આગળ બીજા જણાએ મને એગ્રેસિવલી કીધું કે ગાડી ચલાવતા નહીં આવડતી, પંચર છે તો એ ચલાવે છે. એટલે અહીંયા આગળ રાખીને મેં ઊભી રાખી ગાડી, જોયું તો પંચર હતું અને આગળ મેં પૈસાની બેગ હતી એ થોડીક નીચે ફૂટમાં રાખી અને પંચરનું કરવા ગયો અને નીચે ખોલવા માટે થોડુંક કર્યું, પણ થોડોક ઊંચો થયો તો આગળનો ગેટ ખુલ્લો હતો અને તરત જ મેં જઈને જોયું તો બેગ ગાયબ થઈ ગઈ હતી. 40 લાખ રૂપિયા આંગળિયાથી. આપનું નામ? અને શ્યામ સુંદર જદુરામભાઈ વાસણી. શું લાગે છે, આમાં આગોતરાપૂર્વક કોઈ આયોજન હતું તમને આ રીતે? હા, મને જે રીતના ટ્રેપ થયો એ પ્રમાણે એવું જ લાગતું હતું. બે જણાએ વચ્ચે કીધું કે ગાડીમાં પંચર છે, એક જણાએ એગ્રેસિવલી કીધું કે પંચર છે, પણ ગાડી થોડીક વધારે તેડાતી હતી એટલે મારે અહીં ઊભી રાખવી જ પડી. લગભગ શામ સે 6 થી 7 બજે કે બીચમાં એક શ્યામ સુંદર કરકે બિઝનેસમેન હૈ યે ગાડીમાં કુછ 40 લાખ જૈસા કેશ લેકર જા રહે થે. તો બાઇક પર કુછ લોગોને એનકી ગાડી રુકવાઈ પંચર બોલ કે. ઇન્હોને સાઇડ મેં ગાડી રોકી પંચર દેખને કે લિયે, તો બેગ લે ગયે વો દરવાજા ખોલ કે. એ વારદાત હોઈ શામ 7 બજે કે આસપાસ. અભી કાર્યવાહી મેં સીસીટીવી ફૂટેજ વગેરે દેખા જાયગા. અગર ફોન યુઝ કરતે હુએ દેખતે હૈ તો ફોન કા એનાલિસિસ વગેરે હોગા. ઓર FSL કી ટીમ ભી આઈ હુઈ હૈ ઓર આગે કી તપાસ જારી હૈ. એક બેગ બતા રહે હૈ અભી કમ્પ્લેનન્ટ, ઉસમે 40 લાખ કેશ હૈ એસા ન્યૂઝ હૈ. બાકી જો હૈ તપાસ કા વિષય.